नमस्कार, स्वागत है आपनू कालो दिवस केवो कार्यक्रम में। हूँ छु आपनी साथे फाल्गुनी। दर्शक मित्रों, आपने रोज आ समय मळता होईए छे अने कालनो दिवस कार्यक्रम में आवतीकालना दिवस विषे जानकारी मेळवता होईए छे। आवतीकालनो दिवस केवो रहेशे, क्या प्रकारनो पंचांग हशे, आ साथे दिन विशेष में शुं महत्वनो हशे, आ तमाम बाबतोनी जानकारी लेता होईए छे। आ साथे साथे जे कोई पण व्यक्तिनो आवतीकाले जन्मदिवस छे, एटले के 10मी जान्युआरीए जे कोई पण व्यक्तिनो जन्मदिवस छे, तेमनो आवनारो वर्ष केवो रहेवानो छे, राशि फळ पर पण आपणे नजर करता होईए छे। आ तमाम बाबतोनी जानकारी आपणे मेळवी कालनो दिवस केवो कार्यक्रम में। दर्शक मित्रों, आवतीकाले 10मी जान्युआरी छे अने रविवारनो दिवस छे। आवतीकालनो दिवस केवो रहेवानो छे तेनी जानकारी आपवा माटे आपणी साथे जाणीता ज्योतिषાચાર્ય उपस्थित छे, કિશનભાઈ રાવલ। કિશનભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર, મહાદેવ સીતારામ। સૌપ્રથમ તો કિશનભાઈ, આપણે આવતીકાલના પંચાંગ પર નજર કરી લઈએ। ચલો ભાઈ, વાત કરીએ તો ભાઈ કાલના પંચાંગ વિશે, તો કાલે તારીખ 10/1/2021 રવિવાર છે। તિથિ વિક્રમ સંવત 2077 માક્ષર્વત 12 છે, જ્યારે રાશિ છે વૃશ્ચિક રાશિ છે। ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરે છે। નક્ષત્ર અનુરાધા છે, યોગ ગંડ છે, જ્યારે કરણ છે તૈતિલ છે। જી ફલ્ગુની જી, બિલકુલ। હવે કિશનભાઈ, આપણે દિન વિશેષ પર ચર્ચા કરી લઈએ। કાલે સૂર્યનારાયણનો દિવસ છે, ભગવાન સૂર્યનારાયણની 5 માળા કરવાની છે। ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ અને ગોળને ગાયને ખવડાવવાનો છે। બરાબર, થોડો ગોળ આવે ગાયને, લાલ કલરની ગાય મળે તો સૌથી શ્રેષ્ઠ છે। કદાચ લાલ કલરની ગાય ના મળે તો તમે કાળી કે સફેદ ગાયને ખવડાવી દેજો, પણ બને તો મહત્વ લાલ ગાયને ખવડાવજો। તો તમારો જે પણ સૂર્ય ડાઉન છે, જે તબિયતમાં તમારી તકલીફ છે, એનાથી આ કરવાથી અપ આવશે અને તમારી તબિયતમાં ધીરે ધીરે સુધારો દેખાશે। જી બિલકુલ કિશનભાઈ, હવે રાશિફળ પર નજર કરતા પહેલા આપણે એ જાણી લઈએ કે ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે શું કરવું જોઈએ। બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે તમે ફાલ્ગુનીબેન, કે ભાઈ છે ને અત્યારે ઘરમાં, અત્યારે અચ્છા તણાવ ભી થોડા વધારે રહે છે, નાના મોટા અપડાઉન્સ, અત્યારે લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે ને કે કોઈ પણ નાની ઈગોમાં કે કોઈ એમાં કે નાની મોટી વાતમાં અત્યારે સંબંધ તૂટે છે, પરિવાર તમારો એક છૂટી જાય છે, શું કરવું શું ના કરવું। તો ભાઈ વાત કરીએ તો સૌ પ્રથમ પહેલા તો કે જે ઘરમાં છે ને સંધ્યાકાળે પૂજા થતી હશે ને, એ ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહેતી હશે। તમે લોકો જો ઘરમાં સુખ શાંતિ જાળવવી હોય તો સંધ્યાકાળની પૂજા કરવાનું રાખો। ભાઈ સંધ્યા કોણ છે? સંધ્યા શું છે? બ્રહ્માજીની પુત્રીનું નામ સંધ્યા હતું, બરોબર, અને એને વરદાન આપ્યું હતું કે જે પણ તારી પૂજા કરશે એના ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે। અચ્છા, કઈ રીતે પૂજા કરવાની અને કઈ રીતે કરવાનું? સંધ્યાકાળે પૂજા કરવાથી શું લાભ થાય છે? તો કે એક તો ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે। જે વ્યક્તિના ઘરમાં ખાલી ઘીનો દીવો પણ જો ઘરમાં નિયમિત પ્રમાણે થતો હશે, ખબર છે આપણે કદાચ ફાલ્ગુનીબેન જોતા હશું કે ભાઈ સાંજે આપણે પડે એટલે લાઇટ કરે તો આપણે કરાગરે વસ્તે અથવા તો હાથ જોઈને આપણે કેમ કે ભાઈ માં લક્ષ્મીનું આગમન થાય છે, સંધ્યાકાળે માં લક્ષ્મીનું આગમન થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે જેના પણ ઘરમાં, બરોબર, ઘરે સાંજે ઘીનો દીવો કરવાનો, કપૂરની એક જ્યોત પ્રગટાવવાની, 3 વાર શંખ વગાડવાના, આ નિયમિત કરશો 100% તમારા ઘરમાં જે પણ કંકાસ છે, જે પણ આકસ્મિક ધન જાય છે, ઘરમાં નેગેટિવિટી હોય ને તો આકસ્મિક ધન થાય, ગમે તેટલું કમાવો છેલ્લે 0 થાય, પણ જે પણ ઘરમાં તમે આ વસ્તુ થતી હશે એના ઘરમાં સુખ શાંતિ ચોક્કસથી થશે। તો શું કરવું? તો એક તો તમે શંખ, તમે 3 વાર શંખ વગાડવાનું રાખો, આરતી થઈ જાય, બરોબર, 5 મુખની આરતી કરવાની, પંચમુખી આરતી કરવાની, કોઈ પણ નાની, તમે કપૂર ગૌરમ તો કપૂર ગૌરમ બોલીને પણ તમે કરી શકો છો, નાની તો નાની, અને અજમા અધ્યાશક્તિની આરતી થાય સારું છે। અચ્છા, આરતી કરીને જ પછી તમે છે ને લાઇટ સબ પ્રગટાવવાનું ચાલુ રાખો। લોકો પહેલા 6 વાગ્યા લાઇટ ચાલુ કરી દે છે, ના, તમારા ઘરની એક સંધ્યાકાળની પૂજા થઈ જાય પછી તમારા ઘરની લાઇટો બધી ચાલુ કરશો, ચોક્કસથી તમને ફાયદો થશે। વાત કરીએ બીજી કે જેના સંધ્યાકાળે તુલસીના ક્યારે દીવો થતો હોય, બરોબર, દરરોજ સાંજે થાય તો તુલસીના ક્યારેક દીવો કરજો અને એનો જે જ્યોત છે, બરોબર, એ તમારા માથે ફેરવજો। તમારા જે પણ ઘરના સભ્યો હશે એ બધાને મગજ શાંત રહેશે અને માનસિક શાંતિ જળવાશે। જે પણ વ્યક્તિ આટલું કરે છે એના ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે અને ક્યારે પણ તકલીફ નથી આવતી। 3 વાર શંખ વગાડવાનો છે, 1 કપૂરની ધૂપ કરવાની છે અને તમે ખાલી 5 ધૂપ અને આરતી પતી જાય પછી તમારા ઘરની જે કહેવાય ને એ દીવો તમે ચાલુ કરશો, બરોબર, ચોક્કસથી ફાયદો થશે। જી બિલકુલ કિશનભાઈ, હવે આપણે રાશિફળ પર નજર કરી લઈએ। સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે? ચલો ભાઈ, વાત કરીએ તો કાલે મેષ રાશિવાળા જાતકોની, તો કાલે નાની મોટી આફતો આવે, મગજ શાંત ના જાણે, મેષ રાશિવાળાને નાની મોટી કોઈક ની કોઈક આફત આવતી રહેશે। આ વખતનું વર્ષ થોડું મેષ રાશિ માટે થોડુંક પેલું એ છે, આકરું છે,
આવતા વખતે એ લોકોને જોવાનું છે, મગજ શાંત ના જણાય, મગજ એમને એ થાય. લગ્નના યોગ ખૂબ પ્રબળ બની રહ્યા છે, જે પણ વ્યક્તિના લગ્ન નથી થતા આ વર્ષે કદાચ એમને બહુ સારી રીતે લગ્ન થઈ શકે એમ છે. નાનો મોટો સાંધાનો દુખાવો રહ્યા શકે એમ છે. તમારા માટેનો કાલે શુભ કલર સફેદ અને શુભ નંબર 3 છે. વાત કરીએ વૃષભ રાશિવાળાની, કોઈ મદદ થાય, કોઈ પણ વતી અથવા તો કોઈ થકી તમારી મદદ થઈ શકે એમ છે. ધાર્મિક કાર્ય કરવાનું મન થાય, તમને એવું થાય કે આ વસ્તુ આજે કરવી છે, કોઈ પણ ધાર્મિક જગ્યાએ તમે જાઓ અથવા ધાર્મિક કાર્ય કરવાનું તમને મન થઈ શકે એમ છે. સારા સમાચાર તમને મળી શકે એમ છે. કોઈ પણ સમાચાર તમને કાલના દિવસમાં તમારા ધંધા માટે થઈને, તમારા વેપાર માટે થઈને અથવા તો તમારા લગ્નના જીવનને થઈને કોઈ સારા એવા સમાચાર મળી શકે એમ છે. જીવનસાથી જોડેનો દિવસ આનંદમય જશે. તમારા જીવનસાથી જોડેનો સંબંધો એકદમ મધુરતાવાળા રહેશે અને ખૂબ આનંદમય તમારો દિવસ જઈ શકે એમ છે. શુભ કલર કેસરીને શુભ નંબર 6 છે. વાત કરી મિથુન રાશિવાળા જાતકોની, માનસિક શાંતિ જણાય, એકદમ મગજ તમારું શાંત રહે અને આનંદમય તમારો દિવસ રહે. મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય, તમે જે પણ વિચારતા હોય કે ક્યારે કોઈ વ્યક્તિને મળવાનું તમારા ધારેલી વ્યક્તિનું, તો કાલે તમને એ વ્યક્તિ મળી શકે એમ છે. તમારા ફસાયેલા નાણાં પાછા શકે એમ છે. તમે લાંબા સમયથી કોઈને પૈસા આપેલા હોય ને પૈસા એ લોકો બહાના બતાવતા હોય કે આજે નહીં કાલે નહીં, તો કાલનો દિવસ સારો છે. તમે કદાચ ફસાયેલા નાણાં પાછા શકે અથવા તો કોઈ રોકાઈ ગયેલા પૈસા પણ તમારા પાછા શકે એમ છે. નોકરી ધંધામાં તમારા વખાણ થઈ શકે એમ છે. કાલે કોઈ પણ નાનું મોટું નોકરીના ધંધામાં તમે જ્યાં પણ હોય ત્યાં વખાણ થઈ શકે એમ છે. શુભ કલર જાંબલી અને શુભ નંબર 2 છે. વાત કરીએ કર્ક રાશિવાળા જાતકોની, તો કાલે કર્ક રાશિવાળાને સ્વાસ્થ્ય ખૂબ સારું રહી શકે એમ છે. મિત્ર તરફથી લાભ જણાય, કોઈ પણ મિત્ર એવી વાત કરે અથવા તો કોઈ નાની એવી મોટી ભેટ આપે જેનાથી તમને લાભ થઈ શકે એમ છે. કોઈ નવી યોજનાઓ બની શકે એમ છે. ભવિષ્યલક્ષી તમારી કોઈ પણ કાલે યોજનાઓ બનશે, જેથી તમને થશે કે ભવિષ્યમાં મારે શું શું કરવાથી મારા માટે લાભદાયી છે. અને આર્થિક મુશ્કેલીઓ હળવી બને, તમે જે પણ તમારું આર્થિક પ્રેશર છે, જે તમારા મની માટેનું પ્રેશર છે કે ભાઈ પૈસા કઈ રીતે આવશે, શું થશે, શું નહીં થાય, એનું તમારું પ્રેશર હળવું બને. કાલે કોઈ એવી વાત જાણવા મળે અથવા તો કોઈ કાલે એવી જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો જેનાથી તમારું આર્થિક પ્રેશર એકદમ સ્લો અને સ્ટેડી થઈ શકે એમ છે. શુભ કલર તમારા માટે લીલો અને શુભ નંબર 5 છે. વાત કરીએ સિંહ રાશિવાળા જાતકોની, તણાવ દૂર થાય. માનસિક ખોટો તણાવ અમુક વખત લોકો કરતા હોય છે કે ભાઈ આજે આમ થયું તેમ થયું, શું કરવાનું શું નહીં કરવાનું, તો એ માનસિક તણાવ તમારા માટે કાલે દૂર થાય, આર્થિક લાભ થાય. પણ ગુસ્સા પર કાબૂ રાખવાનો છે. કોઈ પણ ગમે તે બોલે આપણે શ્રી રામની માળાની જપ કરીશું અને ચોક્કસથી આપણને ફાયદો થશે. સાધન ચલાવતા ખાસ ધ્યાન રાખવાનું છે. તમે બહાર કાલે ચાર રસ્તા પર જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, સાધન ચલાવતા ધ્યાન રાખીશું. શુભ કલર તમારા માટે વાદળી અને શુભ નંબર 3 છે. વાત કરીએ કન્યા રાશિવાળાને, કન્યા રાશિ વાળા લોકોનું પણ સારું છે. આ વખતના લગ્નના યોગ ખૂબ પ્રબળ બની રહ્યા છે. લગ્નયોગ જેના પણ નથી થતા આ વખત ચોક્કસ થઈ શકે એમ છે. દિવસ તમારો આનંદમય જઈ શકે એમ છે. પ્રવાસના યોગ ખૂબ સારા બની રહ્યા છે. તમારા પ્રવાસના યોગ સારા છે અને કોઈ મોટી યોજના બને, તમારા ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના બની શકે એમ છે. શુભ કલર ગુલાબી અને શુભ નંબર 2 છે. જી બિલકુલ કિશનભાઈ, કલર મિત્ર પણ જોડાયા છે. પુષ્પાબેન, પુષ્પાબેન આપનું સ્વાગત છે, આપનો સવાલ જણાવશો. હેલો જી પુષ્પાબેન, સવાલ જણાવશો. હા, મારે બાબા માટે પૂછવાનું છે. જી, એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ. બ્રિજેશ જી. 2002 જી. જન્મ સર અમદાવાદ જી. અને સમય? સમય 4:15 જી. સવાલ જણાવશો. એને ભણવા જાય કોલેજ, પણ એને આગળ આમ વિચાર કરે શું કરવું, આગળ કરી શકવા જતો જ નહીં. જી બેન, હા સમજી ગયો. વિવેકભાઈનો બુધ છે ને બેન, અષ્ટમમાં પડ્યો છે, આઠમા ભાવમાં પડ્યો છે, એના કારણે આ વસ્તુ છે. અને સામે એમને ચંદ્રની યુતિ પણ બની રહી છે. અચ્છા, શું કરું શું ના કરું, તો કશું કરવાનું નથી. ખાલી એને કહેજો કે દરરોજે 5 બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવે ને રોજ મગ કબૂતરને ખવડાવે. કબૂતરને જો ખાલી મુઠ્ઠી ભરીને મગ ખવડાવશે તો પણ એનું સારું થશે. અને 5 બીલીપત્ર જો ઓમ નમઃ શિવાય બોલીને કરશે તો ચોક્કસ તેમનો જે પણ પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે. જી, અને એક કોલર પણ જોડાયા છે, રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈ આપનો સવાલ જણાવશો. હેલો, દક્ષિણ દિશામાં દરવાજો છે ફ્લેટનો. દક્ષિણ દિશા બાજુનો દરવાજો છે. ક્રિસ્ટલ બોલ આવે બાપુ, એક ક્રિસ્ટલ બોલ તમે છે ને દક્ષિણ જે દરવાજો છે એની પાછળ તમારે લગાવી દેવાનો, નહીતર તો શુભ લાભ અને વચ્ચે સ્વસ્તિક, બરોબર, શુભ લાભ અને સ્વસ્તિકનું એક ચિહ્ન આવે છે આખું, એ પણ તમે લગાવી દેશો તો ચોક્કસથી તમારો પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ જશે. જી બેન.
જી બિલકુલ. અને એક કોલર મિત્ર પણ જોડાયા છે, પલ્લવીબેન. પલ્લવીબેન, આપનો સવાલ જણાવશો. હા, મારે મગજ માટે પૂછવું હતું. જી, એમનું નામ, સમય, જન્મ સમય, સ્થળ અને સાથે જ જન્મ તારીખ જણાવશો. જન્મ સ્થળ હાલોલ છે. અને મારી બર્થ ડેટ છે 21/95. જી. નામ, જન્મ સમય તો સવાર 4 વાગ્યાનો. પ્રશ્ન બોલો બેન. આપનો સવાલ જણાવશો. આ મેરેજ નું મારે પૂછવું હતું. જી બેન, શુક્રની મા દશા ચાલે છે, વર્ષની અંદર થઈ જશે. જી ફાગણ બેન. જી. અને એક કોલર જોડાયા છે, હેતલ બેન. હેતલ બેન, આપનો સવાલ જણાવશો. હેતલ ભાઈ મારું નામ છે. જી. હા, ઓકે. અને હું માણસાથી બોલું છું. મારા ટ્વિન્સ છે, બાબો બેબી. અને એ માણસા અમે રહીએ છીએ. અને અંકલેશ્વર એનો જન્મ થયો છે 11/8/2007. હેલો. હા બોલો. 11/8/2007 એનો છે. અને જે મારી બેબી છે એને 6:03 નો ટાઈમ છે, પહેલા નંબર માં. હેલો. જી જી. અને ઓકે. અને બાબાનો નંબર છે, બાબાનો જન્મનો સમય છે 6:07 નો છે. 3 મિનિટ નો ફેર છે, 3-1 મિનિટ નો. જી. અને એને અત્યારે 9માં છે, 10માં, 12માં કેવું રહેશે? સાયન્સ લેવડાવવું જોઈએ કે નહીં? એને બહાર જવાના યોગ ખરા? જી બેન. જી ભાઈ, વાત કરીએ તો એમનો ચંદ્ર મજબૂત છે, વાંધો નહીં. બંનેને તમે પરદેશ જો મોકલી શકો તો સારું રહેશે. પરદેશમાં એમને કોઈ વાંધો આવે નથી. અને એમના જો એ રીતે જોવા જાય તો ટેકનિકલ લાઈનમાં પણ એમનું સારું છે, સાયન્સમાં પણ સારું છે. તમે એમને જે પણ એમનું ગમતું હોય એ તમે કરાશો, ચોક્કસથી આગળ વધે. બુધ અને ચંદ્ર સાથે છે તો કોઈ એવો વાંધો નથી. જી. અને એક કોલેજ જોડાયા છે, સુનિતા બેન. સુનિતા બેન, આપનો સવાલ જણાવશો. મારે મારા બાબા માટે પૂછવાનું છે. જી. એમનું નામ જણાવશો. જન્મ તારીખ વિશાલ. જી. અને જન્મ તારીખ, સમય અને સ્થળ. 20/11/2002 સુરેન્દ્રનગર. અને બુધવાર. સમય સવારના 7:05. બોલો પ્રશ્ન. બોલો બેન. એમ પ્રશ્ન છે લગ્ન અને જે એના નોકરી વિશે. લગ્ન બેન એમને છે ને હજી થોડી વિલંબ કરવો પડે એમ છે. નોકરીમાં એમને 4-5 મહિનામાં સારું થઈ જશે. જી ફાલ્ગુની બેન. જી. અને એક કોલેજ જોડાયા છે, રમાબેન. રમાબેન, આપનો સવાલ જણાવશો. હા 10/7/2007. જી. હેલો. હા બોલો. હા 10/7/2007. જી. દર ગુરુવારે એમને કે છે દત બાવની કરવાનું રાખે. સાથે સાથે પુખરાજ નો એક નંગ આવે છે, 7 કેરેટ કે 8 કેરેટ નો પુખરાજ નો નંગ એ ગળે પહેરશે, ચોક્કસ થી એમને ફાયદો થઈ જશે. જી બેન. અને એક કોલર જોડાયા છે, આપનું નામ જણાવશો. આપનો સવાલ. મારી જન્મ તારીખ 4/12/1977 છે. જી. જન્મ છે પન્નાવાવ. કેરિયર ના વિશે પૂછું છું. નામ? પિયુષભાઈ. જન્મ સ્થળ ક્યાં છે? રાણાવાવ, પોરબંદર. તમારું જો ભાઈ, તમારું અત્યારે દેખાય છે તો મંગળ ને ગુરુ અત્યારે સારો છે. સેનાપતિની લાઈનમાં તમે જો આગળ વધવા માંગતા હોય તો ચોક્કસથી તમારે કોઈ એવી સારી તમે લીડરશિપ વાળી પણ નોકરી ભવિષ્યમાં તમને ચોક્કસથી મળશે. રાહુ તમારો થોડો નબળો છે. રાહુ તમારે, રાહુનું કવચ એક આવે તમે જોડે રાખશો તો તમને ઘણો એવો ફાયદો થઈ શકે એમ છે. સાથે વાત કરી કે ભાઈ તમારા શુક્ર બરાબર 12મે છે, એટલે ગમે તેટલા પૈસા તમે દર શુક્રવારે કોઈ મીઠી વસ્તુનું દાન કરશો તો પિયુષભાઈ ચોક્કસથી લાભ જ તમારા થવાના છે. જી બિલકુલ કિશનભાઈ. હવે આપણે આગળની રાશિ તરફ નજર કરી લઈએ. તુલા, વૃશ્ચિક અને ધનરાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? ચલો ભાઈ વાત કરીએ તો ભાઈ તુલા રાશિવાળાને તો કાલે તુલા રાશિવાળાને દિવસ લાભકારક જણાઈ શકે એમ છે. માંદગીમાંથી રાહત મળી શકે એમ છે. રોકાણ કરવા માટેનો દિવસ ખૂબ જ સારો છે. જેને પણ રોકાણ કરવું હોય કાલનો દિવસ ખૂબ સારો છે. તમે રોકાણ ચોક્કસથી કરી શકો એમ છો. પ્રેમમાં વધારો થાય. તમારા જીવનસાથી તમને કાલે એવો મધુરતાવાળી વાતો કરે, એવી મધુર મીઠી વાતો કરે કે તમે એ પ્રેમમાં ને પ્રેમમાં તમારો દિવસ આખો પૂરો થઈ શકે એમ છે. શુભ કલર તમારા માટે લીલો અને શુભ નંબર 8 છે. વાત કરીએ વૃશ્ચિક રાશિવાળા જાતકોની તો વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવાનું છે અને ખોટો ધન ખર્ચ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. નાના મોટા ઘરમાં ધન ખર્ચ થાય
તો ચિંતા કરવાની જરૂર નથી, કોઈ નવી મદદ થશે. જે પણ વ્યક્તિ તમે જે પણ સમસ્યામાં હશો, કાલે કોઈ એવા વ્યક્તિનું આગમન થશે અથવા તો કોઈ એવી વાત મળશે જેનાથી તમને આગળ તમારું જે પણ મેટર છે સોલ્વ થઈ શકે એમ છે. તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કાલે તબિયત સાચવવાની છે. શુભ કલર જાંબલી અને શુભ નંબર 9 છે. વાત કરીએ ધનરાશિવાળાને તો બીજાના માટે મદદ થાય, બરાબર, તમારા થકી બીજા કોઈની મદદ થાય એના યોગ ખૂબ પ્રબળ છે. અંગત બાબત ઉકેલાય, તમારી જે પણ નાની સમસ્યા છે એનું નિવારણ ચોક્કસથી મળી શકે એમ છે. બોલવા પર ખાસ કાબૂ રાખવાનું છે, તમે શું બોલો શું ના બોલો બરાબર એની પર ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે કોઈ ઇન્ટેન્શન એવા નહીં હોય, પણ તમે બોલશો એવું કે સામેવાળાને ખોટું લાગે તો કાલે બોલવા પર ચોક્કસથી કાબૂ રાખીશું. નવી ખરીદી થાય ઘરની અંદર, કાલે કોઈ પણ નવી વસ્તુનું આગમન થઈ શકે એમ છે. ઇલેક્ટ્રિક છે કે રસોડાની છે કે કોઈ પણ છે, પણ કાલે કોઈ પણ નવી ખરીદી થવાના ખૂબ સારા એવા ચાન્સીસ છે. શુભ કલર સોનેરી અને શુભ નંબર 3 છે. વાત કરીએ મકર રાશિવાળા જાતકોની, તો કાલે મકર રાશિવાળાને આરામ અને મોજમાં દિવસ થાય, તમારો દિવસ કાલે ખૂબ સારો જઈ શકે એમ છે. મોસાળ પક્ષથી સારા સમાચાર મળી શકે એમ છે. નોકરી ધંધા માટે નવી તકો મળે, તમારા કોઈ પણ બરાબર નોકરી ધંધા જે નથી થતા એના માટે નવી તકો મળે. અને કાલે મગજ ઉપર કાબૂ રાખવાનો છે. અમુક વખત વ્યક્તિ છે ને એકદમ ગુસ્સાવાળું થઈ જાય, કોઈ વાત ખોટું લાગી જાય, તો કાલે એવું વાતને ખોટું નહીં લગાડે, મગજ એકદમ શાંત રાખીશું. શ્રીરામ નામના મંત્રની જાપ કરીશું અને ચોક્કસથી તમારો દિવસ કાલે ખૂબ જ આનંદમય છે. તમારા માટેનો શુભ કલર કેસરી અને શુભ નંબર 1 છે. વાત કરી કુંભ રાશિવાળાને સ્વાસ્થ્યનું સારું રહી શકે એમ છે. ખરીદી પણ કોઈ નવી થઈ શકે છે, ઘરમાં નાની મોટી વસ્તુ અથવા તો કોઈ ચોક્કસથી નવી મોટી ખરીદી થઈ શકે છે. ભાગદોડમાં દિવસ જાય, કાલે અહીંથી ત્યાં ને ત્યાંથી આમ ગમે તેમ નાના નાના કામોમાં તમારો દિવસ પરોવાઈ રહેશે અને ભાગદોડમાં દિવસ જઈ શકે એમ છે. મિત્ર સાથે તમારો દિવસ ખૂબ આનંદમય જઈ શકે, તમારો મિત્ર કાલે તમને અંગત ખુશીઓ આપશે, કોઈ અંગત પળો તમે એવી માણશો કે જે જીવનભર યાદ રહી શકે એમ છે. શુભ કલર પોપટી અને શુભ નંબર 5 છે. વાત કરીએ મીન રાશિવાળા જાતકોની, બાળકો સાથે દિવસ તમારો ખૂબ સારો છે, તમારા દિવસો આનંદમય બાળકો સાથે જઈ શકે એમ છે. અને આધ્યાત્મિક દિવસ રહેશે, ભજન કીર્તન અથવા તો કોઈ તમે ભગવાનની એવી માળા અથવા તો એવી મંત્ર પૂજા કરશો જેથી તમારો દિવસ ખૂબ આનંદમય અને આધ્યાત્મિક જઈ શકે એમ છે. અચ્છા, નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થાય, તમારા જે પણ અત્યારે બજેટ જે ખોરવાઈ ગયું છે એમાં ધીરે ધીરે એક સ્ટેબિલિટી આવે, નાણાકીય રીતે પણ તમારો પ્રવાહ સારો થઈ શકે એમ છે. અને લગ્નના યોગ પણ ખૂબ સારા બની રહ્યા છે. શુભ કલર વાદળી અને શુભ નંબર 7 છે. જી જી બિલકુલ કિશનભાઈ, હવે આપણે આવતીકાલે જે પણ રાશિના જાતકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે તેના પર નજર કરી લઈએ. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન, ખૂબ ખૂબ તમારા દિવસો સારા જાય. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે બરોબર, અચ્છા 7th of Pentacles કરીને કાર્ડ આવ્યું છે. શું સૂચવે છે તો કે ભાઈ આ વર્ષે તમારે મહેનત ખૂબ કરવાની છે. આ વખત તમારે કોઈ પણ એવું આશા નથી કે ભાઈ તમને કોઈ સારું એવું, પણ મહેનત કરશો તો ચોક્કસથી એના આવતા વર્ષે પરિણામ તમારું સારું જોવાઈ રહ્યું છે. અચ્છા, એટલા માટે શું કરવાનું, ખૂબ તંતોડ મહેનત કરવાની છે. અચ્છા, નોકરીમાં બરાબર કદાચ તમને આ વર્ષે નોકરીમાં નવા તકો મળે, નવી નોકરી મળે તો ચોક્કસથી તમે લઈ લેજો, ફાયદો ને ફાયદો જણાઈ રહ્યો છે. સાથે સાથે વાત કરીએ તો કે ભાઈ બરોબર બીજું તો શું તો કે ખાલી તમારે કોઈ પગની સમસ્યા ના રહે, વર્ષે નાની મોટી પગમાં સમસ્યા ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, બાકી વર્ષ તમારા માટે સારું છે. જી બેન. જી બિલકુલ. એક કોલર પણ જોડાયા છે, આપનું નામ જણાવશો. જીતુભાઈ. જીતુભાઈ આપનો સવાલ જણાવશો. આપણા બાબા વિશે જાણો તો બેન. એમનું નામ જણાવશો, જન્મ તારીખ સમય અને સ્થળ. એમનું નામ રાહુલ છે અને એનો જન્મ તારીખ છે 21/3/92. જી. હા, બાબા ના મેરેજ માં જાણો તો બેન. જી. એમનો જન્મ સમય અને સ્થળ. એમનો જન્મ સમય છે 21/3/92 અને જન્મ છે નડિયાદ. હા, એના જી 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 ભાઈ જી એમના છે ને 8-9. જી રાહુલભાઈ ના, હા રાહુલભાઈ ના 8-9 મહિનાની અંદર બરોબર ચોક્કસ પણ એમના લગ્ન સારા થઈ જશે. બિલકુલ. જે પ્રકારે આપણે આવતીકાલના દિવસ માટે રાશિફળ પર નજર કરી, પંચાંગ પર નજર કરી, કિશનભાઈ આપ જોડાયા, આપનો આભાર. મહાદેવ સીતારામ. દર્શક મિત્રો, આપના જીવનમાં પણ કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય અને આપ તેનું નિરાકરણ ઈચ્છતા હોય તો આપ પણ કિશનભાઈનો નંબર નોટ કરી લેશો. આ સાથે જ કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ લોગ ઇન કરો mantavyanews.com પર. નમસ્કાર.